જે મેરડી હોય, મસોણી હોય, આવો ચુડેલ માતાઓ બધી આ જે મેલી વસ્તુ હોય એમની જોડે ફરજિયાત અઘોરી વારસદારમાં હોય હોય ને હોય. બરાબર. પણ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા ફેલાવા નથી માંગતો કે લીલાભાઈ રબારી છે એ પણ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા ફેલાવા નથી માંગતા. પણ જે વાસ્તવિકતા છે ને એ જ અમે દર્શાવીએ છીએ કે અંબાજીને મોંડા કરો એટલે એ ભૈરવનાથની કરવી પડે. કેવા રણુજોમાં ભૈરવ છે ને, કેમ કે રોમાભીનો દર્શન કરીએ તો ભૈરવનો કરવો પડે. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આવ્યો છું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં. નેનપુર ગામના ચુડેલ માતાજીના મંદિરના દર્શને. આ ચુડેલ માતાજીના મંદિરનું દર્શનનું અગાઉ પણ મેં વિડીયો મૂક્યો હતો, એ વિડીયો પર આપ દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો, એ વ્યૂઝ પણ ખૂબ આવ્યા અને એ વિડીયોની પ્રશંસા પણ એટલી થઈ અને કેટલાક કોમેન્ટમાં ટીકા પણ થઈ. તો કેટલીક કોમેન્ટો હતી કે ભાઈ આ અઘોરી વિશે તમે નથી જણાવ્યું, એવી કોમેન્ટોને લઈને હું ખાસ વિડીયો બનાવવા માટે આજે આવ્યો છું અને તમારા જે સવાલો છે એના જવાબો આપવા માટે આવ્યો છું. એટલે લીલાભાઈ રબારી જોડે આપણે વાત પણ કરીશું, સાથે અઘોરીજી મહારાજ કોણ હોય, અઘોરી મહારાજ કેમ કહેવાય અને અઘોરી શું ખરેખર, અઘોરી એટલે બહુ ભયંકર હોય, ભૂત હોય, પલિત હોય, શું હોય, એ તમામ સવાલોના જવાબ તમને મેળવીશ અને લીલાભાઈ જોડે વાત કરીને સમાધાન કરીશ. તો ચલો દર્શન પહેલાં થોડા કરી લો, મંદિર કેવું છે તમને જણાવી દઉં. ચલો જો ચલો મંદિર જો બતાવો. આમ તો નાનું જ છે, ડેરી જ છે અઘોરી મહારાજની, આ બહુ મોટું નથી. એટલે અઘોરી મહારાજનું જે નાની ડેરી છે એની અંદર માત્ર એમનો દીવો હોય છે, દીવો હોય છે, એમની ઉપર આ ધજા હોય છે અને મહારાજને આ જે કહેવાય છે એ ધજા અહીંયા આરોહણ અવરોહણ થતી હોય છે, એ દર 14ના દિવસે કરવામાં આવે છે એવું કહેવાય છે. હવે તમને મંદિરનું સહેજ અંદરથી સહેજ બતાવી દઉં. જો તો મંદિરની અંદર માત્ર એક દીવો હોય છે, મહારાજ માટે ફુલાર હોય છે, બીજું કંઈ હોતું નથી. એટલે અઘોરી મહારાજ એ માત્ર શું કહેવાય છે, ગાંજો ને એવું પીવે છે એવી માન્યતા છે, એ પણ ખોટી છે એવું લીલાભાઈ જોડે આપણે વાત કરીશું. એટલે મેં તો વર્બલી કરી ત્યારે એવું મને જાણવા મળ્યું, એટલે તમામ વસ્તુ તમને જણાવું છું. અગાઉ જે લીલાભાઈ રબારીનો આપણે વિડીયો મૂક્યો હતો એના પર કેટલીક કોમેન્ટો આવી હતી, ત્યારબાદ કેટલાક લોકોએ એ પણ કહ્યું કે અઘોરી મહારાજ વિશે જણાવજો, અઘોરી મહારાજનું મંદિરનું શું મહત્વ છે, તો એ અઘોરી મહારાજ શું છે, અઘોરી મહારાજ કોણ હોય, એ બધું જાણવાનું છે. એટલે લીલાભાઈને જોડે આપણે ફરી એકવાર આવ્યા છીએ અને લીલાભાઈને પૂછીએ કે મહારાજ અઘોરી મહારાજ એટલે શું, અઘોરી શું? અઘોરી મહારાજ એટલે એમાં એવું છે કે ગમે એ માતા હોય, સાહર માતાજી હોય, મનોગ અંબાજી હોય, કબૌચરાજી હોય, કારકા હોય, ગમે હોય, પણ એની અંદર આ અઘોરી જોડે ના હોય. જે મેરડી હોય, મસોણી હોય, આવો ચુડેલ માતાઓ બધી આ જે મેલી વસ્તુ હોય એમની જોડે ફરજિયાત અઘોરી વારસદારમાં હોય હોય ને હોય. કેમ અઘોરી સોમાંથી બનેલા, કે જે મહાન પુરુષો હજારો વર્ષના જે બાવાઓ હતા એ જો કોઈ દેવ થઈ જાય, સત્ય પુરુષ હોય, એમાંથી અઘોરી બને. અને અઘોરી આ માતાની જોડે હોય હોય ને હોય. કેમ કે અઘોરીના એમના જમવામાં ચવાણું, પિસ્તોલ અને દારૂ અને ગોજો, આટલું અઘોરી મહારાજનું કોઈ બી મોન તો એની વાત પૂરી થઈ જાય છે. ગમે એ મોનતા રાખો તો એ વાત, અને આ ચુડેલમાંની ગમે એ મોનતા રાખ અને એનું કામ થાય એટલે એનો જે શીરો, ચવાણું, સાડી, શણગાર ને દારૂ અને ચવાણું, બિસ્તોલ એ બધું હોય ને, એટલે હું આનું જોડે જોડે કરવું પડે તો જ પેલી માતાને પોકશે, ને કે પોકતું નથી. કેમ કે માં જમતી હોય તો ભાઈ કે દીકરો ભૂખ્યા રહ્યા ખરા અમે હોય, એટલે એ માતાનું થાય તે ઘડી અમારે અહીં કરવું પડે. 12 મહિને કાળી ચૌદશ ના દિવસ અમારે અહીં આગળ નિવેદ હોય છે, શીરો હોય, ચવાણું હોય, બિસ્તોલ હોય, દારૂનો હોલ હોય, ત્યાર આ માતાજીનું કરી અને તરત પછી અમારે અહીં આગળ આ અઘોરી મહારાજનું કરવું પડે. એટલે અઘોરી તો માતાની જોડે હોય હોય ને હોય. કેમ કહીએ કે એમના વારસદાર ગણાય છે, વારસદાર ગણાય, રક્ષક ગણાય છે, એકલો એક એના માટે છે. બાકી અમુક જો નહીં આસર તો આંકડો વાળા જુગાર્યા ને બધા ના, એ બધા લેવા આવતા એ આ જગ્યા ઉપર હજુ સુધી એવા કોઈ આવ્યા નહીં. આ તો એમની મનતા રાખ, અલગ અમુક હોય છે ગુરી બાપા અમારું આ કામ થઈ જશે તો એ દારૂ, ચવાણું ને બિસ્તોલ જ હોય છે.
પણ અમારે જે માતાની કોઈ મનતા કરવા આવે એમાં આમાં આ ઘોરી મહારાજને અમારે બિસ્તોલ ચવાણું અને દારૂ આલવું જ પડે. મેં ઘણા એવું પણ સાંભળ્યું કે અઘોરી કોક ને વળગ્યા હોય તો વળગે ના, અઘોરી કોઈને વળગે નહીં અને કોઈના કાંઠા આવે નહીં. આ તો એ જે આ બધા કે છે ને અમુક એમના કાર જ ઢૂંઢતા હોય, બાકી અઘોરી કોઈ દિવસ કોઈના કાંઠે ના આવે. એ માતા સિવાય કોઈ ઢૂંઢે નહીં, બરાબર, અઘોરી કોઈ દાડો ઢૂંઢે નહીં. એટલે મિત્રો, આ અંધશ્રદ્ધા જે લોકો ફેલાવતા હોય છે, લોકોને સાચું ગાઈડન્સ અથવા માર્ગદર્શન નથી મળતું ને, એટલે જ ખાસ આપણે હું આ સવાલ કરું છું. બરાબર, પણ અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતો, કે લીલાભાઈ રબારી છે એ પણ અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતા, પણ જે વાસ્તવિકતા છે ને એ જ અમે દર્શાવીએ છીએ અને એ જ બતાવવા માટે ને જણાવવા માટે જ આપણે સવાલ એમને પૂછીએ છીએ. એટલે જ મેં આ સવાલ પૂછ્યો. ઘણાને થતું હશે કે તમે પણ આવું બધું માનો છો, હું માનતો નથી, એટલે જ હું પૂછી રહ્યો છું કે ભાઈ આ ભૈરવનાથ કેમ કે અંબાજી દર્શન કરો એટલે કરવો પડે, એ અંબાજી ની માનતા કરો એટલે એ ભૈરવનાથ ની કરવી પડે. કેવા રણુજો માં ભૈરવ છે ને, કેમ કે રોમાભી નો દર્શન કરીએ તો ભૈરવ નો કરવો પડે, અઘોરી બાવા નો કરવો પડે, બાળીનાથ બાવા નું મંદિર છે, બરાબર. તમે એમનો એકલો કરી ના આવો તો એ નહીં પોખતું, નહીં પોખતું. જૂના રણુજા કો, નવા રણુજા કો, ભૈરવનાથ, બાળીનાથ બાવા, કઈ અઘોરી કો, એ બધું એક જ છે, બરાબર. હવે ડાકોર માં જઈએ તો લક્ષ્મી માતા નો દર્શન કરવો જ પડે, કરવા. ડાકોર માં નહીં, આપડે રણછોડજી ને એકલા પગે લાગીને આવીએ તો એ નહીં પોખ, નહીં પોખતું. સાચી વાત છે, એટલે એમાં આવું છે. હા, એટલે મિત્રો, જયારે પણ તમે અહીંયા ચુડેલ માતાના મંદિર ના દર્શને આવો ને, તો અઘોરી મહારાજ ના મંદિર ના દર્શન નું પણ એટલું જ મહત્વ છે. બસ, એટલે જેટલું માતાજી ને જેટલું તમે ત્યાં ધરાવો કરો છો એવી જ વસ્તુ અહીં આગળ કરવું પડે, તમારે કરવી પડતી હોય છે. એટલે આ એનું મહત્વ છે. બીજું ખાસ કે અઘોરી મહારાજ નું આમ વાર તહેવાર કોઈ ખરો આમનો કોઈ ના, કાળી ચૌદશ ના દિવસે અમે જ્યાં નિવેદ માતાજી ને જમાડીએ ત્યાં અમારે અહીંયા આગળ કરવું પડે. પછી આડે દિવસ રવિવાર મંગળવારે ગમે કોઈ આવો મોટા વાળો, એમનો ચાલુ જ હોય, ચાલુ બિસ્તોલ અને દારૂ ને ચવાણું. આ ગોજો બોજો અમારા અઘોરી નહીં હોય, એ આપડે ખોટું કઈ બધું નકામું પડે. અને કોઈની જોડે અમે મંગાવતા નહીં, અમારે અહીંયા જ મળે, બિસ્તોલ કો, ચવાણું કો, દારૂ કો, મળી જાય, એમનું જે થતું હોય કરી દે. તો લીલાભાઈ, તમને સંપર્ક કરવો હોય, કોઈને અઘોરી ની કોઈ ની જૂની કોઈ બાધા કે એવું રહી ગયું હોય અને એને કરવું હોય તો તમે અહીંયા કરાવો. હા હા હા, કરાવી. તો તમારો સંપર્ક નંબર એક વાર બોલી જાવ, નામ ને ગામ બોલી જાવ. મારું નામ લીલાભાઈ ભગવાનભાઈ રબારી, ગામ નેનપુર, તાલુકો મેમદાવાદ, જિલ્લો ખેડા. મારો મોબાઈલ નંબર 97 37 60 88 12. લીલાભાઈ રબારી નો સંપર્ક નંબર છે મિત્રો, એના પર તમે સંપર્ક કરી શકો છો. હજી બીજી વાર નંબર બોલું, એક વાર બોલી દો. મારો નંબર, મોબાઈલ નંબર 97 37 60 88 12. આ નંબર યાદ રાખજો, 97 60 37 88 12. આ 97 37 60 88 12. આ નંબર પર તમે સંપર્ક કરી શકો. અને મારો મોબાઈલ રાત્રે 9 વાગ્યા પછી સ્વિચ ઓફ હોય છે, સવારે 8 વાગે મારો મોબાઈલ ખુલે. એટલે 8 થી રાતના 8 સુધી તમે એમનો સંપર્ક કરજો. ઘણા એમને પરેશાન કરતા હોય અથવા બહુ બધા કોલ કરતા હોય, કોઈ રાતે 2 વાગે કરે, કોઈ 1 વાગે કરે, તો આપડે ઊંઘ માંથી ઉઠીને દો મોબાઈલ, પછી આપડે થોડોક આરામ જોઈએ ને. હા, અને બીજી ખાસ વાત એ છે કે લીલાભાઈ રબારી જેટલી પણ અહીંયા જે બાધાઓ કરાવવામાં આવે છે એના કોઈ પૈસા નથી લેતા હું. એટલે માણસ ને અમારો તો માતાજી એ કહો, કઈ એ કહો, એનું કોમ થાય તો જ માનતા કરાવવાની, કોમ ના થયું હોય તો નાર્યો લઈ વધેરવા દેતો નહીં, બિસ્તો લઈ અલાવું નહીં. બરાબર. હા, કોમ જ્યાં જીવાય તો એને કહું કે ભાઈ તું હંમેશા એટલે જતો રહે, સાધન મળશે, આપડે જય માતાજી, આપણું કોમ ના થયું જ નહીં આવવાનું, આપડે બીજા ભુવાની માફક આપડે કોઈની નિંદા નથી કરતા. પણ અમુક કહે છે કે ભાઈ આ ભુવાજી અમારા આટલા પેલા પૈસા માંગ્યા, મારી માતાને જમાડ્યા પછી કોમ થશે, એ બધું ખોટું, ખોટું પડે, તદ્દન ખોટું છે. આપણો આજે 10 11 વર્ષ 15 વર્ષ જેવું થવા આવ્યું, હજુ સુધીમાં આપણો એવું કોઈ ના કહી શકે કે આ ભુવાજી આપણો આટલા પૈસા લીધા, બાધા મોર કા કરાયું, એ આપણામાં નહીં આવતું.
એટલે મિત્રો ચોખ્ખી દીવા જેવી વાત છે કે કોઈ તમને લૂંટવાળી વાત, અંધવિશ્વાસમાં ફેલાવવાની વાત કે અંધશ્રદ્ધાના માર્ગે દોરવાની વાત છે જ નહીં. એટલે જેટલા પણ મિત્રો છે એમને સ્પષ્ટ લીલાભાઈનો મેસેજ છે કે હું કોઈ એવા ધૂમધતી ભૂત ભૂતવાળામાં માનતો પણ નથી અને એ કરવા પણ દેતો નથી. તો તમે લીલાભાઈનો સીધો સંપર્ક કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે તમને અઘોરી મહારાજ વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય અઘોરી મહારાજ લખવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારું કામ સફળ થયું હોય અથવા તમે અહીંયા દર્શન કર્યા હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. તમને કોઈ બીજા સવાલો સતાવતા હોય તો પણ મને જણાવજો, હું તમામ સવાલોના સમાધાન કરવાનો પ્રયાસ કરું છું. કારણ કે તમે લોકો મને જે યુટ્યુબ પર પ્રેમ આપો છો એના માટે જ હું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવું છું. તમારો પ્રેમ જ મને પ્રેરણા આપે છે કે તમે આના વિશે પણ જાણી લાવો, તો મારી એક ફરજ છે એટલે હું આવતો હોઉં છું. તો તમે મને લાઈક કરીને કોમેન્ટ કરીને ચોક્કસથી પ્રેમ આપજો. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. અને હા, કોમેન્ટમાં જય અઘોરી લખવાનું ભૂલતા નહીં.